નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ નો આ વિશેષ કાર્યક્રમ એમએલએ પાસ કે નપાસ માં આપનું સ્વાગત છે. હું છું કરુણેશ. આજે આપણે આવી પહોંચ્યા છે અંકલેશ્વર માં, કે જ્યાં અંકલેશ્વર માં એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે. ત્યારે હાલ આપણે અંકલેશ્વર માં આવી પહોંચ્યા છે અને અંકલેશ્વર માં એમએલએ પાસ કે નપાસ અંતર્ગત આપણે જનતા પાસે જઈએ છીએ અને જનતા પાસે તેમના મંતવ્યો મેળવીએ છીએ. જનતાને પૂછીએ છીએ, જનતાને, દરેક જનતાને પૂછીએ છીએ કે તેમના દ્વારા જે પ્રતિનિધિને ચૂંટવામાં આવ્યા છે તે પ્રતિનિધિ દ્વારા વિકાસલક્ષી કેટલા કાર્યો કરવામાં આવ્યા છે અને કેટલા કાર્યો નથી કરવામાં આવ્યા, અને આ કાર્યોના આધારે આ જનતા દ્વારા, તેમના જનાર્દન, જનતા જનાર્દન દ્વારા તેમના પ્રતિનિધિને પાસ કરવામાં આવે છે કે નપાસ કરવામાં આવે છે. આ માટે અમે હાલ અંકલેશ્વરની મુલાકાતે છીએ. ત્યારે હાલ અંકલેશ્વરની મુલાકાતે છે ત્યારે અમારો કાર્યક્રમ જે શરૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે પહેલા એક માઠા સમાચાર અમને મળ્યા છે કે અહીંયાના જે બીજેપીમાં જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જે છે હીરાલાલ કંચનલાલ મોદી, તેમનું અવસાન થયું છે. અને હું આપ સૌને, અહીંયા જે પણ રાજકીય આગેવાનો જે પણ ઉપસ્થિત છે, આપ સૌને હું વિનંતી કરીશ કે આપણે આજે હીરાલાલ કંચનલાલ મોદી જેમનું અવસાન થયું છે આપણે 2 મિનિટ મૌન પાડીશું. જે દર્શક મિત્રો, તો હાલ અમે અંકલેશ્વર વિધાનસભાની બેઠક પર હાલ પહોંચ્યા છે. ત્યારે હાલ અમારા આજે આ કાર્યક્રમમાં હાલ વાત કરવા જઈએ તો ભાજપના નેતાઓમાંથી જિલ્લા ઉપપ્રમુખ જનકભાઈ શાહ અહીંયા ઉપસ્થિત છે, તે ઉપરાંત હર્ષદભાઈ પટેલ જે હાંસુટ તાલુકા પંચાયતના પ્રમુખ છે તે ઉપસ્થિત છે, ભરતભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ડૉક્ટર જીતેન્દ્રભાઈ સિંહ તે પણ ઉપસ્થિત છે તાલુકા પ્રમુખ ભાજપા, સુરેશભાઈ પટેલ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત છે, અનિલભાઈ વસાવા અંકલેશ્વર તાલુકા યુવા ભાજપ ઉપસ્થિત છે, તેમજ ચિંતનભાઈ પંડ્યા ઉપસ્થિત છે શહેર યુવા પ્રમુખ ઉપપ્રમુખ, તેમજ કોંગ્રેસમાંથી ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ તાલુકા પ્રમુખ ઉપસ્થિત છે, ભૂપેન્દ્રભાઈ જાની શહેર પ્રમુખ ઉપસ્થિત છે, મગનભાઈ માસીર માસ્તર, તેમજ સિકંદરભાઈ ફડવાલા આગેવાન તેઓ ઉપસ્થિત છે, ભરતભાઈ પરમાર પ્રમુખ યુથ કોંગ્રેસના ઉપસ્થિત છે, મહામંત્રી વસીમભાઈ ફડવાલા મહામંત્રી જિલ્લા યુવક કોંગ્રેસ ઉપસ્થિત છે, તેમજ દેવેન્દ્રભાઈ ડોડિયા આઈટી સેલ ઉપસ્થિત છે, રફીકભાઈ ઝઘડિયાવાલા તેઓ પણ ઉપસ્થિત છે, શરીફ કાનુગા દંડક છે નગરપાલિકાના તેઓ ઉપસ્થિત છે, ઇકબાલભાઈ ગોરી તે પણ ઉપસ્થિત છે પ્રમુખ. ઓકે, તો આ તમામ રાજકીય આગેવાનો અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ ભાજપમાં બીજેપીમાં જે પ્રકારે હીરાલાલ કંચનલાલભાઈ મોદીનું જે અવસાન થયું છે તેના કારણે ઘણા ભાજપના જે અગ્રણી નેતાઓ છે ઉપસ્થિત નથી રહી શક્યા, ત્યારે જે પણ હાલ અત્યારે અહીંયા આગળ 3 ટર્મથી ભાજપની સરકાર છે, અહીંયા ભાજપનું શાસન ચાલે છે બેઠકમાં, ત્યારે હાલ હું તમને પ્રશ્ન કરવા માગીશ કે ભાજપમાં જે પ્રકારે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે, આ જે 5 વર્ષ જે આપને સત્તા પર બેસવાના મળ્યા છે ત્યારે 5 વર્ષ દરમિયાન આપે કયા વિકાસના કાર્યો કર્યા છે તે હું પૂછવા માગીશ. અહીંયા ઉપસ્થિત છે ભાજપમાંથી જનકભાઈ શાહ જિલ્લા ઉપપ્રમુખ ઉપસ્થિત છે, તેમને હું પૂછવા માગીશ. જી જનકભાઈ, ભાજપ દ્વારા અહીંયા ભાજપનું શાસન છે ત્યારે 5 વર્ષની અંદર છેલ્લા કેટલા વિકાસના કાર્યો કર્યા છે તે જણાવશો. પહેલાં તો હું તમને કહું, આ વિધાનસભામાં 3 ટર્મથી છેલ્લી 7 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે, 3 ટર્મથી મારા ખ્યાલથી ઈશ્વરભાઈ પટેલ છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વિસ્તારમાં ચૂંટાઈને આવે છે. અને વિકાસના કામોની વાત કરવા જઈએ તો વિકાસના કામો એટલા બધા વિકાસના કામો થયા છે કે જેની કોઈ હદ નથી. હમણાં જ રિસન્ટલી વાત કરીએ તો આજે જ અમે આપણા રાજ્યના મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના હાથે અંકલેશ્વર શહેરમાં 10 કરોડ ને 29 લાખ રૂપિયાના ટાઉન હોલનું લોકાર્પણ કર્યું છે. અંકલેશ્વરમાં તે એક ઐતિહાસિક કહેવાય. એવી રીતના હમણાં ભાડભૂત બેરેજ યોજનાનું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનું ખાતમુહૂર્ત કરીને ગયા, એનાથી અંકલેશ્વર વિધાનસભાના કેટલા ગામો, અંકલેશ્વર તાલુકો અને આસોટના કેટલા ગામોને આનો ફાયદો થવાનો છે. એના સિવાય વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નવી સ્કૂલો બનાવવામાં આવી, નવા અધિકારીઓ માટેની બિલ્ડિંગો બનાવવામાં આવી, નોન પ્લાન જ્યાર લગીને ઇતિહાસમાં કોઈ દિવસ થયેલું નહીં. આ શાસનમાં ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી નોન પ્લાનના રસ્તાઓમાં જે ગામોને ગામડાને ગામો જોડવા માટેના જે એના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી, એ સિવાય
અનેક વિકાસના કામો થયા છે ના જી 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 અનેક વિકાસના કામો થયા છે તેવું તેમનો દાવો કરવામાં આવ્યો છે હું જીતેન્દ્રભાઈ પટેલ અહીંયા સવાલ કરવા માંગીશ જે પ્રકારે અહીંયા જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવે છે તેમણે કહ્યું છે કે અનેક કામો કરવામાં આવ્યા છે જેની કોઈ ગણતરી નથી એવા અનેક કામો કરવામાં આવે છે શું કહેશો આપ વિકાસના કામો માટેની જે આ ભાજપા સરકારો જે વાટો કરી રહેલી છે વિકાસ કઈ રીતે થયા છે પહેલાં તો એ લોકોએ આમ પ્રજા પાસેથી પૈસા કલેક્ટ કઈ રીતે કરવા ધારો કે પેટ્રોલના યુપીએ ગવર્મેન્ટમાં જે બેરલના ભાવ 107 રૂપિયા હતા ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ યુપીએ ગવર્મેન્ટમાં રોડ રસ્તાનું આયોજન જે બતાવ્યું છે એ રસ્તા બિન આયોજન કર્યા સિવાય બનાવે છે રસ્તાઓ બનાવે છે તો એની ક્વોલિટી એ બી સારી નથી ત્યાર પછી ગટર લાઈન રસ્તા બનાવ્યા પછી ગટર લાઈન આમ વારંવાર પ્રજાના પૈસા જે વેરફે છે તેનો હું સખત શબ્દમાં વિરોધ કરું છું આપનું કહેવું છે કે રસ્તા જે પ્રકારે બનાવવામાં આવે છે બિલકુલ અણઘડ આયોજનથી રસ્તા બનાવવામાં આવે છે રસ્તા બનાવવામાં આવે છે અને ગટર વ્યવસ્થાને કારણે ફરીવાર રસ્તાઓને તોડવામાં આવે છે આવું આપનું કહેવું છે આનો જવાબ લઈશું જી શું નામ છે આપનું અને આપનો લોખન પટેલ ઉપપ્રમુખ યુવા મોરચા અંકલેશ્વર તાલુકા તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોડ રસ્તાનું જે પણ કંઈ કામ થઈ રહ્યું છે બિલકુલ અણઘડ આયોજન કરવામાં આવી રહ્યું છે રોડ રસ્તાની ક્વોલિટી પણ સારી નથી જણાઈ રહી કારણ કે રોડ રસ્તાઓ વારંવાર તૂટી જાય છે અને ગટર વ્યવસ્થા પણ તે જ પ્રકારની છે શું કહેશો આપ એક્ચ્યુઅલી લોકો સ્વીકારી તો લીધું કે કામ થાય છે વિકાસ થાય છે એ લોકોએ સ્વીકારી લીધું છે હવે એની પાસે કોઈ બીજો મુદ્દો નથી એ લોકો પાસે આપણે યુપીએ ગવર્મેન્ટની જ્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ ગત વર્ષોમાં ત્યારે 2 કરોડનું આયોજન જિલ્લા પંચાયત કરતું હતું ને આજે અમને બીજેપીની સરકારમાં હું વાત કરું તો આજે સરપંચોને 125 કરોડ રૂપિયા કંઈક ગ્રાન્ટ મળે છે એટલે એ લોકોનો વ્યાજબી છે એ લોકો પાસે કોઈ મુદ્દા જ નથી આ વખતે એના એના વિકાસના સામે કામો કરવામાં એટલે એ લોકો આવા નાના નાના આક્ષેપો કરવાના કારણ કે લોકો પાસે કોઈ એજન્ડો જ નથી પણ એ લોકો આજે અમને આનંદ થયો કે લોકો સ્વીકારે તો છે કે ગટર બની છે રોડ બન્યા છે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આપની પાસે એવા કોઈ મુદ્દા નથી કે આપની પાસે એવા કોઈ મુદ્દા નથી એટલા માટે આપ આક્ષેપ કરી રહ્યા છો આ ભાઈએ એમ કીધું નામ ને હોતો જણાવો મારું નામ સિકંદર ફળવાળા એક્સ જનરલ સેક્રેટરી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ સાહેબ હાજી હવે આ ભાઈશ્રીએ કીધું કે વિકાસ કર્યો છે શું એવું એમનું માનવું છે હું એમને એક જ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વચ્છતા અને સ્વસ્થતા એ બે અભિયાન હમણાં હાલમાં નગરપાલિકા અને પૂરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચલાવી રહી છે મારો પહેલો પ્રશ્ન એમને છે સ્વચ્છતાનો કે સ્વચ્છતાની અંદર પણ એ લોકો ફેલ ગયા છે જ્યાં જુઓ ત્યાં આગળ મતલબની અંદર આપ જોઈ શકો છો કે ડેન્ગ્યુ સ્વાઇન ફ્લૂ અને અન્ય રોગોથી લોકો પીડાય છે અને સ્વચ્છતાની જ્યારે વાત કરવામાં આવે છે તો આપના જ પીએમ શ્રી મોદી સાહેબે જ્યારે અમેરિકાની મુલાકાત લીધી ત્યારે એમના સીઈઓ જે મેડિકલ એસોસિએશનના છે તેઓની સાથે એમણે મુલાકાત લીધી એનું કારણ એ હતું કે મુલાકાત લેવાનો પાછળનો આશય એક જ હતો કે મેડિકલ મોંઘું થાય મેડિકલ મોંઘો થાય આજે તમે લોકોનો સ્વાસ્થ્ય માટે દવા લેવા જાઓ છો ત્યારે સૌથી મોંઘી દવા તમને માર્કેટની અંદર મળે છે જે સ્વસ્થતાને લઈને જે વાત કરવામાં આવી છે પહેલાં દવાઓ સસ્તી હતી હવે મોંઘી બની છે તેની પાસે તેના માટે જવાબ લઈશું જી આપનું નામ ને હોદ્દો જણાવો હર્ષદભાઈ પટેલ પ્રમુખ આસોર તાલુકા જી જી હર્ષદભાઈ જે પ્રમાણે અમના દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વચ્છતા નથી જળવાઈ રહી અહીંયા આગળ અંકલેશ્વર જે વિધાનસભા બેઠક છે મત વિસ્તાર છે તેમાં સ્વચ્છતાને લઈને ઘણા પ્રશ્નો છે તે ઉપરાંત સ્વસ્થતાને લઈને પણ ઘણા પ્રશ્નો છે શું કહેવું છે આપનું પહેલો તો આપની ચેનલને ધન્યવાદ આપું કે આ પ્રમાણે ડિબેટનું આયોજન કર્યું એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય આપને પેલું અભિનંદન એટલા માટે કે ડિબેટ બહુ સારી રીતના થાય નિખાલસ થાય આપણી વાતો લોકો વચ્ચે મૂકવાની છે એના માટે આપને અભિનંદન ડૉક્ટર સાહેબે કીધું કે મોટેભાગે કોંગ્રેસવાળા એવું કે 30 રૂપિયાનું પેટ્રોલ સરકાર 70 રૂપિયામાં વેચે છે તો 16 રૂપિયાના ઘઉં સરકાર ગરીબોને 2 રૂપિયામાં આપે છે 50 રૂપિયાનું કેરોસીન પ્લીઝ 50 રૂપિયાનું કેરોસીન ગરીબોને 15 રૂપિયામાં આપે છે 40 રૂપિયાની ખાંડ સરકાર 26 રૂપિયામાં આપે છે 3 કરોડ શૌચાલય બનાવ સ્વચ્છતાની વાત કરે તો સરકારે 3 કરોડ મફતમાં શૌચાલય બનાવ્યા 3 કરોડ ગેસના બાટલા આપ્યા મારો સવાલ એ છે કે અત્યારે આ મત વિસ્તારની અંદર આપની સરકાર છે
આપે કેટલા આપના મત વિસ્તારની અંદર કેટલા શૌચાલયો બનાવ્યા અને સ્વચ્છતા માટે શું શું કામ કર્યા આપ એ ગણાવશો? ગુજરાત રાજ્યની અંદર 68 તાલુકો પહેલો પ્રથમ એવો તાલુકો છે જેને શૌચાલય પૂરેપૂરા એક એક ગામની અંદર શૌચાલય થઈ ગયા છે. અને ગૌર હું ઓફિશિયલી વાત કરું છું, હું કોઈ અનઓફિશિયલી વાત નીકળી, મારી પાસે બધા રેકોર્ડ છે, આપને જોવા માંગો હોય તો હું આપી શકું છું. કામ થાય છે અને તમારો જે પ્રોગ્રામ છે એમએલએ પાસ કે નપાસ, નપાસનો કોઈ સવાલ નથી. અમારો એમએલએ ડિસ્ટ્રિક્ટ પર્સનથી પાસ છે. નગરપાલિકાની અંદર હાલ જે 43 લેડીઝને છોડી કરવામાં આવી કોઈ પણ પરિપત્ર વિના, એ શું એ રોજગારી આપેલી? રોજીરોટી એમની છીનવી છે. એ નગરપાલિકાના મુદ્દે છે કે જે 43 ભાઈઓને આંગણવાડી અને પ્લસ જે ત્યાં ગેર બહેનોને છૂટી કરવામાં આવી છે એ સત્યથી વેગરી છે સાહેબ આ વાત. અને ખરેખર આ રોજગારી જો આપવા માંગતો હોય તો રોજી આપવાની જગ્યા પર આ લોકો રોજી છીનવી રહ્યા છે એવું મારું માનવું છે. જો આનો આમનો આક્ષેપ છે કે રોજી છીનવી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવે છે. આશા વર્કર બહેનો દ્વારા હાલ જે આંદોલનો કરવામાં આવે છે તેના પર પણ એમને સવાલ ઉઠાવ્યો છે. શું કહેવા માગશો આપ? ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય રામુભાઈ ભરવાડ, અંકલેશ્વર જીઆઈડીસીની અંદર ઉદ્યોગ પાનોલી અને અંકલેશ્વરની અંદર 45% ગુજરાતીઓ રોજગારી કરે છે. એક એક કંપનીની અંદર 45% આજુબાજુ ગામડાઓ. બીજી વાત, મેડિસિનની વાત કરી મેડિસિનની અંદર આઈઓસી ઈએસઆઈ હોસ્પિટલ 45% તો એમને સરકારશ્રીની જે યોજનાઓ છે, સરકારશ્રીનું જે પરિપત્ર છે એમનું પણ એમને જ્ઞાન નથી કે સરકારશ્રીની 85% પરિપત્ર મુજબ, સરકારશ્રીના પરિપત્ર મુજબ 85% સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો સરકારનો પરિપત્ર, એટલે એમને આ પરિપત્રનું પણ જ્ઞાન નથી. અહીંયા સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આપે 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 જે રીતે કહ્યું આપે આપે જે રીતે કહ્યું સરકારી નોકરી જોઈએ આપે 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 જે રીતે કહ્યું કે અહીંયા 45% નોકરી આપવામાં આવી છે, પણ તેમનું કહેવું છે પરિપત્ર મુજબ 85% નોકરી આપવાની છે. મિત્ર મેં એવો સ્પષ્ટ કીધું છે કે અંકલેશ્વર ઉદ્યોગિક વસાહતની અંદર 50% જે લોકલ મળ્યું છે એને 45 મળી છે અને બાકીના 35-40% કંકુ જે છે એ આપણા આખા દેશના લોકોને 85% ગુજરાતોની વાત થઈ રહી છે. તો દર્શક મિત્રો, આગળ પણ આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. અંકલેશ્વરને સત્તા પક્ષ વિપક્ષ દ્વારા પણ જે પ્રકારે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે તે આગળ આ કાર્યક્રમ આગળ પણ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેકમાં આપણે જોઈશું કે જનતાના શું સવાલ છે, જનતાના શું મંતવ્યો છે, જનતાને કયા પ્રકારની પરેશાની થઈ રહી છે આ બેઠકની આ મત વિસ્તારની તે આપણે જોઈશું. મારું નામ દસરસિંહ દોડિયા છે. હું બોઈદરા ગામનો ડેપ્યુટી સરપંચ છું. પાછલા 7 ટર્મથી અહીંયા ભાજપની સરકારના આજે લોકો વિકાસના દાવા કરી રહ્યા છે, પણ હાલમાં પણ અંકલેશ્વર તાલુકાના 34 ગામને પીવાનું પાણી પૂરતું મળતું નથી, જે નહેર ઉપર આધારિત છે. હાલમાં નહેર રોટેશન ઉપર ચાલે છે, જે 15 દિવસ પાણી મળે છે અને 15 દિવસ બંધ રહી છે. તો હું આ ધારાસભ્યશ્રીને પૂછવા માગું છું કે અંકલેશ્વરની જનતાનું પેટ શું ઊંટ જેવું છે કે 15 દિવસ પાણી પીને ચલાવી લેશે? અને આ લોકો એવું સમજે છે કે જે લોકોને જૂથ યોજનામાં પાણી મળ્યું છે એ લોકોને આરો પ્લાન્ટ આપવાને લાયક પણ નથી, અને બીજી ટર્મમાં બીજું એ લોકોને જે યોજનામાં લાભ પણ મળી શકે તેમ નથી, તો શું આ ધારાસભ્ય આ જનતાને પાણી ક્યાં જો નથી પૂરી પાડશે, તો વિકાસની તો આ લોકો શું વાતો કરે છે એવું પૂછવા માગું છું. હું એવું કહેવા માગું છું કે આ વિકાસની જે વાતો કરે છે આ લોકો, વિકાસનું મોડલ આ લોકોનું શું છે? હમણાં ગયા વર્ષે અંકલેશ્વરમાં 4 જેટલી LED સાઇનબોર્ડ ખરીદવામાં આવી, જે માર્કેટમાં સારામાં સારી કહી શકાય બોસ કંપનીની 18,500 રૂપિયાની MRP, એની પાછળ ટેક્સ સાથે 20,000 રૂપિયાની થાય છે. નગરપાલિકા એવી
ચાર લાઇટો 90,000 રૂપિયાની, એક એવી 360,000 રૂપિયાની ખરીદેલી છે, અને તે બી નોન બ્રાન્ડેડ અને એસેમ્બલ ખરીદેલી છે. જે વિકાસની આ લોકો વાતો કરે છે એમાં એક એલઈડી પર આ લોકો 5-5 ગણા કિંમત વધારે લઈને ખાય છે. એટલે બધી જગ્યાથી આ લોકો ખાલી પૈસા ક્યાં મળે અને જુઠ્ઠા બિલો કેવી રીતે મળે અને એ રીતે આ લોકો વિકાસ બતાવે છે. જો એ લોકો જાહેરમાં આવીને વાત કરો તો એ લોકોને બિલ એ લોકોની મારી પાસે કોપી પડી છે, હું બતાવવા તૈયાર છું. 258 કલેક્ટર સુધી કરવામાં આવી છે, પણ કોઈ બી 258ના જવાબ આજ સુધી આ સરકારી તંત્રના દબાણના અધીન થઈને કોઈ 258ના જવાબ આપવામાં આવ્યા નથી. એટલે આ ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે એલઈડી જેવી નાની વસ્તુમાં જ આ લોકો 20,000ની એલઈડી પર 90,000 રૂપિયા ખમાતા હોય, 70,000 રૂપિયાનો ઘોટાળો કરતા હોય, તો લાખો રૂપિયાના અને કરોડો રૂપિયાના કામમાં શું કરી ખાતા હશે? શશિકાંત પરમાર મારું નામ છે. મારે એક મેસેજ એવો આપવો છે કે પીએમ જ્યારે બીજા રાજ્યમાં જાય છે ઉત્તર પ્રદેશ, અને ત્યાં જઈને વિરોધ પક્ષમાં એવું બોલે છે કે હવે આ લોકો અમને તક આપો અને પરિવર્તન લાવો. એટલે ગુજરાતમાં હવે 22 વર્ષ પૂરા કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ, અને પ્રજા એટલી બધી હેરાન થઈ ગઈ છે કે હવે એવું જ લાગે છે કે હવે આ લોકો કોંગ્રેસને જ મત આપશે. એટલે કોંગ્રેસને જ મત આપવો જોઈએ એવું મારું માનવું છે. જ્યારે આ ધારાસભ્યના વિકાસની વાત કરું ત્યારે અમારા બે ગામને જોડતા રસ્તા અંદાજિત 5 વર્ષમાં અમારા ધારાસભ્યશ્રીએ 168 કરોડના કામ આજે પણ ખેડૂતોને આવવા જવા માટેના રસ્તાની ગ્રાન્ટ સરકારમાંથી લાવીને આપી છે. ત્યારે એવી રીતના ગામમાં પણ ગામડામાં 43 કરોડની ગ્રાન્ટ આપી છે. ત્યારે એનું નામ વિકાસ કહેવાય તો એ ધારાસભ્ય અમારા પાસને પાસ બીજું કંઈ છે નથી આમાં. મહામંત્રી છું. જી જી સુધીરસિંહ, જે નગરપાલિકાને લઈને અહીંયા આગળ પ્રશ્નો છે, શું પ્રશ્નો છે, શું સવાલો છે તે જણાવશો. સ્થાનિક ધારાસભ્યોના મારા નૈતિકતાની ધોરણે એક પ્રશ્ન છે કે જીનવાલા સ્કૂલમાં થોડા ટાઈમ પહેલા એક 12મા ધોરણની વિદ્યાર્થી પર બળાત્કાર થયેલો, 366ની એક શિક્ષક પર 76 કે 66 જે લમસમ કલમ લાગેલી, તો એને જામીન મળે એવી પોઝિશનની હતી, તો કયા આધાર પર એને જામીન મળી ગયા અને એની વિડીયો ક્લિપિંગ પર ફરતી હતી, તો એનો નૈતિકતાના ધોરણે જાહેરમાં ખુલાસો કરે ધારાસભ્યશ્રી. જે ગુનાખોરીનું જે પ્રમાણ વધી રહ્યું છે તે ગુનાખોરીના પ્રમાણને લઈને જે પ્રકારે અમને જે સવાલ કરવામાં આવ્યો, શું આપનો શું પક્ષ રજૂ કરશો? એક વસ્તુ કે અમને આક્ષેપ જ ખોટો છે અને એક મિનિટ એમનો તમે સવાલ કર્યો, હવે અમને જવાબ આપો દો પ્લીઝ અને બેસી જજો પ્લીઝ બેસી. ધારાસભ્યશ્રી પર એમને જે આક્ષેપ કર્યો એ તદ્દન ખોટો છે, એને અમે વખોડીએ છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાંથી આવેલો નિર્ણય છે, એમાં ધારાસભ્ય શું કરવાના, પહેલી વાત. ને બીજી વાત કરીએ તો એ શિક્ષક જ્યારે ખરાબ કૃત્ય કર્યું ત્યારે અમારા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી છે, અમે લોકોએ એમાં સર્વનું મતે એને અમે નગરપાલિકામાં સસ્પેન્ડ અને ડિસમિસ કરવાનો અમે લોકોએ ઠરાવ કરેલો છે બોર્ડમાં. એટલે એનો અમે કોઈ રીતના છાવડો નથી, સર્વનું મતે નિર્ણય થયેલો છે. ટાઉન હોલ ની વાત કરીએ તો કદાચ અમારા દંડકશ્રીને ખબર નહી હોય, ટાઉન હોલ અમે આ ટર્મ છે ને એની આગલી ટર્મમાં મંજૂર કરેલો. એટલે કે એ દંડકશ્રી તે ટાઈમે સભ્ય નહીં હતો, પણ જે ટાઈમ અમે ટાઉન હોલ મંજૂર કર્યો તે ટાઈમે પણ ટાઉન હોલ અમે સર્વાનું મતે મંજૂર કર્યો. ટાઉન હોલ આપણે સર્વાનું મતે મંજૂર કર્યો છે, તે વાત સાચી છે. પરંતુ એક સવાલ અહીં આગળ એ પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આપણા જે અત્યારના જે ધારાસભ્ય છે ઈશ્વરભાઈ પટેલ, તે પહેલા ખેલ મંત્રી પણ રહી ચૂક્યા છે, રમત ગમત મંત્રી પણ રહી ચૂક્યા છે, પરંતુ રમત ગમત મંત્રી હોવા છતાં પણ અહીંયા અંકલેશ્વરમાં કોઈ જે રમત ગમત માટેનું કોઈ જ એવું વિકસાવવામાં નથી આવ્યું જેના કારણે અહીંના યુવકોને રમત ગમત ક્ષેત્ર તે આગળ વધી શકે, આ આક્ષેપ તેમના દ્વારા થઈ રહ્યો છે, કઈ રીતે તેની સ્પષ્ટતા આપશો આપ? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અમારી સામે જીમખાના છે, તાલુકા લેવલ અને જિલ્લા લેવલની કોમ્પિટિશન, ટેબલ ટેનિસ લઈ લો, લોંગ ટેનિસ લઈ લો, સ્વિમિંગ પુલ લઈ લો, એ બધું થાય છે, બધી જ કોમ્પિટિશન થાય છે. ત્યાં
જીઆઈડીસી માં ચિલ્ડ્રન થિયેટર ની સામે પણ પરંતુ કોઈ મેદાન બનાવવામાં નથી આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે સ્પોર્ટ્સ કો જીઆઈડીસી માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ છે ત્યાં પણ ટેનિસ રમાય છે લોંગ ટેનિસ રમાય છે બીજી વાત કે આ બોખલાયેલી સરકાર છે એ લોકો પાસે નથી નથી એ લોકો પાસે તાલુકા પણ છે સાચી વાત છે કારણ કે લોકો પાસે આ વિધાનસભાની વાત કરીએ તો પાંચ જિલ્લા પંચાયતમાંથી ચાર જિલ્લા પંચાયત ભાજપ પાસે છે તાલુકા પંચાયત ભાજપની છે અંકલેશ્વર નગરપાલિકા ભાજપની છે નોટિફાઈડ એરિયા ભાજપનો છે હસોડ તાલુકા પંચાયત ભાજપની છે ગત ગ્રામ પંચાયત ઇલેક્શનની વાત કરીએ તો 70% ગ્રામ પંચાયતોમાં સરપંચો ભાજપના આવ્યા છે એટલે લોકો પાસે કોઈ મુદ્દા નથી એટલે ફાલતુ મુદ્દા લઈને લોકો કેમ્પેનિંગ કરવા નીકળ્યા છે કોંગ્રેસના સભ્યો જે ભ્રષ્ટાચારની વાતો કરે છે તો ભ્રષ્ટાચારની વાત એક વસ્તુ યાદ આવી ગામમાં ચોરી થાય તો કોઈના ઘરેથી સોનું ચોરાયું કોઈના ઘરેથી પૈસો ચોરાયો કોઈના ઘરેથી બોલપેન ચોરાય છોકરાના ગજમાંથી બોલપેન ચોરાય પાકેટ ચોરાયું પણ કોઈ દિવસ કોઈ એવું સાંભળ્યું કે ચૂલામાંથી કોલસો ચોરાયો પાણી પાવા કેવી રીતે જાય કોઈ નોકર આવે નહી લાઈનો ફોલ્ટ પર અને શેરડીઓ હુકાય જો આ કુદરતે વરસાદ નહીં પડ્યો ખેતીને લઈને અનેક પ્રશ્નો છે વીજળી નથી મળી રહી આપના મત વિસ્તારમાં વીજળી નથી મળી તેવો ખેડૂતોનો આક્ષેપ છે શું કહે છે એમને એગ્રીકલ્ચરની વાત કરે છે એ ખોટી વાતો કરે છે રાતે લોડ શેડિંગની વીજળી નથી મળી એગ્રીકલ્ચરની વાત કરે છે ખેતરની અંદર 10 વીજળી તો મળે છે જોટીર ગામની અંદર 24 કલાક ગામડામાં વીજળી મળે છે અને જે ભાઈ જે વાત કરે છે જોટી એને એગ્રીકલ્ચરની વાત કરે છે 24 કલાક તો તમારા 6 કલાક આપતા હતા વડીલ તમારા તો 6 કલાક આપતા હતા અમે 10-10 કલાક આપીએ છીએ અને રાતે 10 વાગે કોણ ખેતર પાણી પાવા જાય એ વાતો ખોટી કરે છે ખુલાસો કરવા માંગુ છું કે અંકલેશ્વર નગરપાલિકામાં હું 19 મહિના થી અહીંયા હું નગરપાલિકામાં કાઉન્સિલર છું ને હું સેનિટેશન ના ચેરમેન બન્યા પછી અંકલેશ્વર ની અંદર આટલા વર્ષમાં પહેલી વાર રોડ સુપર મશીન આવ્યું છે અમારે અહીંયા એક ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાલે છે અત્યારે સ્વચ્છતા માટે અમે ડોર ટુ ડોર સૂકો કચરો ભીલો કચરો કરવા માટે ડોરનું વિતરણ ચાલુ કરી દીધું છે અમારી જે સુકાવલી સાઈટ છે તેમાં ગુજરાતમાં 3 જ જગ્યાએ એવા પ્લાન છે તેમાંનો એક પ્લાન અંકલેશ્વર નગરપાલિકા ચાલુ કરેલો છે એ બી નિઃશુલ્ક એ સામેલી નગરપાલિકાને દર મહિને 15,000 રૂપિયા આપે છે અને મારો વિરોધ નગરપાલિકા દ્વારા જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે વિરોધ પક્ષના નેતાએ મારું જાહેરની અંદર બોર્ડ મીટિંગમાં મારું અભિવાદન કર્યું છે એ બદલ એમનો પણ આભાર માનું છું જી નગરપાલિકાના લઈને જે પ્રશ્નો છે તે પ્રશ્નોનો જવાબ આપવામાં આવી રહ્યા છે જી શું સવાલ છે મારે ધારાસભ્યને પૂછવું છે કે હાંસોટની અંદર જીગા કૌભાંડ 4,000 કરોડ રૂપિયાનું જીગા કૌભાંડ થયું એની અંદર સાંભળો તમે જવાબ કરજો એની અંદર ધારાસભ્ય સીઓના નામ ઉછરા છે કે એમની અંદર ઈશ્વરસિંહ પટેલ મુકેશ પટેલ આત્મારામ પટેલ ગર્ભસિંહ વસાવા આ બધા લોકો અંદર ઝીંગાની વાત હતી 4,000 કરોડ રૂપિયાના આ ઝીંગા કૌભાંડની અંદર મારે ધારાસભ્ય સિંહને પૂછવું છે કે એમની જે સંડોવણી હતી એમની સંડોવણી વિશે એમણે શું કહેવું છે આની અંદર ધારાસભ્ય સિંહોની સંડોવણી હતી તેની અંદર શું કહેવું છે અને એમની ગેરહાજરી છે જે પ્રકારે કોંગ્રેસ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અહીંયા 4,000 કરોડ રૂપિયાનું જીગા કૌભાંડ અહીંયા આચરવામાં આવ્યું છે તે મુદ્દે આપણે જવાબ લેશું અત્યારે સત્તા પક્ષ પાસેથી આપણે તેનો જવાબ લેશું જે સૌથી મોટું 4,000 કરોડનું જે જીગા કૌભાંડ જે આચરવામાં આવશે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે શું સ્પષ્ટતા કરવા માંગો છો આ મુદ્દે પાસે કોઈ મુદ્દા નથી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી આક્ષેપ કરવામાંથી એ લોકો પાછા પડતા નથી ઠીક છે આક્ષેપ કરો પણ જોઈ વિચારીને હું એટલા માટે મારી પાસે પુરાવા છે આ 19/1/2015 રોજ ઈશ્વરભાઈએ કાગળ લખ્યો છે ના આ પહેલા છે આની તપાસ મગનભાઈ પ્લીઝ મગનભાઈ હું નથી એના ઈશ્વરભાઈના
ખોટી વાતો કરે છે. જી 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 જે જે પ્રકારે પક્ષ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, સ્પષ્ટતા કરવામાં આવી છે. ક્યાંક અને ઈશ્વરભાઈના કહેવા પછી આ તપાસ થયેલી છે. આક્ષેપ કરવો હોય તો સત્યુગની અંદર સીતા માતા પર પણ આક્ષેપ કરેલા. અમે આક્ષેપથી ગભરાતા નથી. અમારો ધારાસભ્ય નવલખી હીરો છે. તમારા વરરાજા બતાવો, તમારા વરરાજા બતાવો. અમારા ધારાસભ્ય જી તો હાલ સત્તા પક્ષ દ્વારા જે પ્રકારે જવાબો આપવામાં આવી રહ્યા છે, વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે અહીંયાનો જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે, સત્તા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યા છે કે અમારા દ્વારા દરેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, પરંતુ વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા વિકાસના કામો કોઈ જ નથી કરવામાં આવ્યા. તે ઉપરાંત અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે, અનેક કૌભાંડોના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આપણે પ્રદૂષણને લગતા પણ વાત અહીંયા વાતચીત કરી અને વિપક્ષ પાસેથી પણ તેના મંતવ્યો જાણ્યા. ત્યારે હાલ જોવાનું એ રહેશે કે અંકલેશ્વરની જનતા તેમના પ્રતિનિધિ કયો પ્રતિનિધિ પસંદ કરે છે. હાલનો જે પ્રતિનિધિ હાલ અંકલેશ્વરમાં જે છે ઈશ્વરભાઈ પટેલ, તેમને પાસ કરે છે કે નપાસ કરે છે તે જોવાનું રહેશે. વિધાનસભા બેઠક સાથે ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.